ફાગણ સુદ પૂનમ આજની સેવા ગામ બોટાદ રતનપુર તરગડા કુંડલી સોનગઢ કારિયાણી લાખણકા રંગોળા ભદ્રાવળી લાઠીદળ સાડિંગ પરડા ગોરડકા માલપરા ચોસલા પીપળિયા વીરવા બાબરા મેઘુડિયા નાની વાવડી ગઢડા હામાપર તાજપર જાડીલા દાંતરેટિયા નાગલપર ભીમદાડ ભડલી સરવા પાટી ગાળા ચોક આટલા જ નામે આટલા ગામના સતી સેવકોની ફાગણ સુદ પૂનમની ભોજનશાળાની અંદર સેવા હતી. આપ સૌને સેવા વતી ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક સૂચના છે લાલજીભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ તરફથી, ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ, ગુરુ મહારાજની પધરામણી અને સત્સંગનો અવસર, તારીખ 21/3/2020 શનિવાર, સ્થળ આનંદ ભુવન સુરેન્દ્રનગર. દરેક સતી સેવકોને, ભજન પ્રેમીને લાલજીભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ તરફથી આપ સૌને આમંત્રણ છે. આજના એવો જે પર્વ વર્ષની અંદર બે થી ત્રણ એવા પર્વ છે કે જે અજ્ઞાનની સામે જ્ઞાનનો પ્રકાશ, અસત્યની સામે સત્યનો પ્રકાશ જ્યારે થયો છે ત્યારે અસંખ્ય ને અપાર આત્માઓના હૃદયમાં ખુશી ઉપજે છે. અને એ ખુશી નિમિત્ત પર્વને બહુ કાળથી ભારત દેશની અંદર મનાવવામાં આવે છે. પછી તો પ્રેમનો પર્વ કહો, આનંદનો પર્વ કહો, બંધનમાંથી મુક્ત જ્યારે થાય કોઈ પણ જીવ, પછી આનંદની કોઈ સીમા નથી રહેતી. એવા બે ત્રણ પ્રસંગની અંદર આજનો જે ફાગણ સુદ સાતમ સવારામ બાપાએ આપણને એક ટાંક કરી છે કે હે ભક્તો, હે હરિજનો, ફાગણ છે ફિટકાર કરણી ના કમાઓ, પાપી જન્મા પૃથ્વીની માય, એને હરિજન છે દાવો. કેવળ ફાગણ મહિનામાં જેમ કે કરણી ના કમાવો એમ કહેવાનો મતલબ નથી, પણ જીવનમાં એવી કોઈ કરણી ના કમાવો કે જેનાથી આવા કોઈ સમય સામે આવે. વિશેષ કે શ્રીબાઈનો શબ્દ સુણી અને પ્રહલાદજીને જે નિશ્ચયપણામાં પરમાત્માનું નામ દ્રઢ થયું એ બહુ મોટી વાત કહેવાય. આપણે યુગોથી સૃષ્ટિ પર પરમાત્માનું નામ, રામનું નામ લેવી છીએ, પણ આટલું જે નિશ્ચયપણું થવું, જેવી રીતે ગુરુને થયું, આપણા જે સંસારના ચાર આશ્રમ છે, ચાર બ્રહ્મચારી આશ્રમ, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ, એના 25-25 વર્ષના ચાર ભાગ પાડ્યા છે. તો જે દિવસે 22 વર્ષની ઉંમર પ્રહલાદજીની હતી ત્યારે એ પિતાના વાતાવરણમાં હતા અને પિતાની હરણાકંસની જ દુવાઈ પોતે ફેરવતા હતા.
કે કોઈ પણ વિષ્ણુનું નામ ન લેવું જોઈએ. એ વાતાવરણ જીવોના ઉપર કેટલું વજનરૂપ હશે એ તો એ વાતાવરણ જેને સહ્યું હોય એને ખબર પડે. રાત્રે નગર ચર્ચા માટે પ્રહલાદજી ખુદ નીકળે છે. શ્રીભાઈ કુંભારની આ એવો પ્રસંગ બન્યો, એમને લીંભાળો ગોઠવો હતો અને સાંજે લીંભાળો વાસણથી ગોઠવી ઘાસ ફૂસ કચરો નાખી એ જલાવી દીધેલો. ને પછી એક ઘટના બની કે ભોંયરાની અંદર જ્યારે શ્રીભાઈ ભજન કરતા તમે બિલાડીના માથા પર એક દીવો રાખી, આ મહાપુરુષોની સમસ્યા છે. ગુરુ ગમથી સમજાય તો સમજજો. દીવો રાખી રામ નામની કથા કહેતા હતા શ્રીભાઈ. એકવાર એ સ્થિર નહોતી. શ્રીભાઈ પૂછવા, આજ કેમ આમ છે? તો કે મારા બચલા છે એ લીંભાળામાં આવી ગયા છે. આ નિશ્ચય પણ જો શ્રીભાઈએ તરત કીધું કે તારા બચલાને મારો રામ બચાવશે. ભજન કરીએ પણ નિશ્ચય પણ થવું બહુ દુર્લભ છે. એ શબ્દ સવારામ બાપાએ ટાંક કરી કે પહેલાજીએ સાંભળો. પહેલાજીએ દ્વાર ખોલાયો અને શ્રીભાઈને ઉડણ ભગતને કીધું કે મારે જોવો છે તારો રામ બચ્ચાને કેવી રીતે બચાવે છે, અને હું જ્યાં સુધી આવું નહીં મારી સન્મુખ મારી હાજરીમાં તમારો લીંભાડો ખોલવાનો. પરોડીએ 4 વાગે પહેલા જ રાજા ફરીથી આવે છે. લીંભાડો ખોલ્યો, બધા વાસણ એમાંથી બહાર કાઢ્યા, વચ્ચોવચ્ચ સૌ પ્રથમ જે 4 માટલા મૂકેલા એ કાચા રહ્યા હતા અને એની અંદરથી બિલાડીના બચ્ચા હસતા ને ખેલતા બહાર આવ્યા. શ્રીભાઈને જે ગુરુ દ્વારા મળેલું જે સતનો એવો તાંતણો, સત્યનો જય હો એવો શબ્દ એક માર્મિક મળેલો, એની અંદરથી પોતે કંઈક પોતાની બુદ્ધિથી ગુરુની પ્રેરણાથી આરેખનથી પોતે નિર્ણય કંઈક લીધો હશે કે સત્ય શું છે. એ જ સત્ય પ્રહલાદજી જ્યારે નિર્ણયમાં આવ્યું એટલે ઘરે જઈને એમને વિષ્ણુનું ભજન ચાલુ કરી દીધું. ધીરે ધીરે હરણાકૃષ્ણને ખબર પડી. કથા તો આપ જાણો છો, અસંખ્ય પ્રકારના કષ્ટ આપ્યા, દુઃખ આપ્યા. પહેલા જ નું નિશ્ચય પણ જોવો, જ્યાં જોઉં ત્યાં અણુ અણુમાં મારો રામ છે. ગજબ નિશ્ચય પણ કહેવાય. અને એ પ્રમાણે પોતે બધી જ પરીક્ષામાંથી પાસ થયા અને છેલ્લે હરણાકંસે સ્તંભ ધખાયો. અને સ્તંભ ધખાયા પછી પૂછ્યું છે કે આ સ્તંભમાં તારો રામ છે કે હા? પણ સહેજ પોતાના દિલમાં એવું સવારમ બાપાએ ટાંક મારી છે કે છે જ પોતાને સહેજ અવિશ્વાસ શરૂ થયો. એ જ સેકન્ડે પરમાત્માએ સોનેરી કીડીઓની હાર દેખાડી થંભ ઉપર, અને હાર જોઈને તરત હિંમતમાં આવી જાય કે સોનાની કીડીઓ સોનેરી કીડીઓ થંભ ઉપર હાલે તો મને શું થવાનું. દોડીને બધ ભરીને નરસિંહ રૂપ પ્રગટ થયું. અસુરો દુશ્મનો રાક્ષસો જે કંઈ જીવોને ત્રાસ આપતા હતા એ ત્રાસથી પ્રજા હાહાકાર થઈ જતી અને પરમાત્માની સામે તો. પણ જોકે પરમાત્માનો નિર્ણય પણ આજ આપણે લઈ શકીએ, ત્યારે હાજર હોય તો આપણે પણ ન લઈ શકીએ. કારણ કે પરમાત્મા સ્વરૂપ વિભૂતિ જ્યારે માનવ દેહ લઈને આ સૃષ્ટિ પર આવે છે ત્યારે પહેલાં જ અવગુણનું ઠામ જે શરીર છે એની નજીક જતા રોકે છે. તો બીજો ભગવાન તો કોઈની નજરમાં આવ્યો નથી આજ સુધી. પ્રેરિક ભગવાન આવ્યો છે, સ્વરૂપ લઈને પણ આવ્યો છે, પણ સ્વરૂપ તો માનવ દેહ છે. એવું સ્વરૂપ લઈને આજ સુધી આવ્યો છે કે જે આપણને ન ગમે, અને એવા ટાણે આવ્યો છે કે આપણે ટાઈમ ન હોય. એને જો ઈચ્છા થઈ તો એને આંખું આપી છે, બુદ્ધિ આપી છે, અને એવા એવા ભક્તો સંતો એને દીદાર કર્યા છે. છેલ્લો ઉપાય એક સવારામ બાપાએ એવો પણ નોંધ્યો છે
કે કંસની બેન, આજે હોલિકા દહન છે ને, હોલિકા કંસની બેનનું નામ હતું, એ વજરની હતી. હોલિકા ખડકી અને પ્રહલાદને ખોડામાં લઈ કંસની બેન પોતે હોળીની અંદર બેસે છે ને હોળી જલાવે છે. પણ તોય બન્યું શું? હોળિકા જલી ગઈ અને પ્રહલાદ બચી ગયા. યુગે યુગે ભક્ત અને ભક્તિનો મહિમા વધારવા માટે પરમાત્મા આવા પ્રકારના કોઈ આપણા માટે અસાધારણ કામો કરતા હોય છે, જેથી કરીને ભક્તને મદદ મળી જાય કે લાવો ને ભગવાનનું ભજન કરી, સાધુ સંતની કંઈક સેવા કરી, એમાંથી જે ખુશી ઉપજી, રંગ ગુલાલ જે ઉડ્યો હોય છે અને પ્રેમ હોય છે. આજની તારીખે માણસ એવું વિચારે, હોળી ખેલો તો થોડુંક ધ્યાન રાખો. હોળીમાં ધ્યાન રાખવાનું આવે? સવારમાં બાપાએ લખ્યું, હર સંગાત હોળી ખેલને લાગ્યો મનવો હમારો. હોળી તન મનથી ખેલાય છે, જ્યાં તન મનની શુદ્ધિ નથી એ ભૂમિકા છે. જાગ્રત અવસ્થામાં પણ છે ને વિધેય અવસ્થામાં પણ છે. સવારમ બાપાએ જે ખેલી છે એ તન મનની શુદ્ધિ ભૂલીને હરી સાથે ખેલી છે, એમને હોળી લખી છે. અને કૃષ્ણએ જે વ્રજમાં હોળી ખેલી છે એ હોળી કેવી છે? જ્યાં નથી તું, જ્યાં નથી હું, વચ્ચે જે પ્રેમ તત્વ છે કેવળ, એને અમારા મહાપુરુષો હોળી કહે છે. આંખથી ખેલો, કાનથી ખેલો, નાકથી ખેલો, મુખથી ખેલો, હાથ પગથી હોળી ખેલો, તનથી ખેલો, મનથી ખેલો, વિભાગ તમે ગમે એટલા પાડો પણ ત્યાં શુદ્ધિ નથી. જેમ લક્ષ્ય ધ્યાન આપણો છે, આજ અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તમે ધ્યાનમાં નથી, છતાં એક એક શબ્દને તમે પકડો છો એટલે તમારી આજુબાજુમાં શું થાય છે તમને ખબર નથી. અને 5 થી 7 કલાક 10 કલાક તમે ભજન સત્સંગમાં બેહી રહો છો, આ લક્ષ્ય ધ્યાન છે. એ જાગૃતિ હોવા છતાંય શુદ્ધિ નથી રહેતી, જેવી રીતે જનક વિધેયને હતી, જેવી રીતે બળદેવદાસ બાપાને હતી, જેવી રીતે સવારમ બાપાને હતી. જાગ્રત અવસ્થા છતાંય વિદેહ અવસ્થા, કેવલ કલ્પના નહીં, કેવલ વાત નહીં, જેને આ દુનિયામાં વ્યવહાર કરી બતાવ્યા છે. આવું એવી હોળીનો રંગ સવારમ બાપાએ કીધો લાલ ગુલાલ છે, એનો અર્થ શું થાય? એ એક મસ્તી છે. એ મસ્તીની 52 અક્ષરની અંદર કોઈ વાત નથી આવતી. શુદ્ધિમાં આવ્યા પછી કંઈક ખ્યાલ આવ્યો છે, જીવતા મરી અને ઈ ઘરે જઈ ઈ સંદેશા મેળવી, આનંદ કરી, લક્ષ લઈને પાછા જીવતા થઈને આપણી સામે આ સંદેશા મૂકતા ગયા છે. આ ઈ મહાપુરુષોના શબ્દોને આજે આપણે ઝીલી રહ્યા છીએ. સમયે સમયે આપણને આ જ મહાપુરુષોની જે કંઈ સંસ્કારની પરંપરાની જે ધારા છે એને ધરતી પર એવી સ્થાપિત કરી છે કે પૃથ્વી રહે ત્યાં સુધી એ ધારામાં એને લાયક આત્માઓ આનંદ કરી શકે. જે ખાતાનો જીવ હોય એને એમાં જ આનંદ આવે છે, તમે બીજા ખાતાના જીવને આમાં ભેળવો તો એને આનંદ નહીં આવે, એ શક્ય જ નથી. તો ત્રિવિધિ તાપથી ગ્રસિત જીવાત્માઓ પૃથ્વી થપાણી ત્યારથી આમ નામ જે મહાપુરુષોની પરમાત્માની આસ રાખતા આવ્યા છે, તો એવા પુરુષો પરમાત્મા સ્વરૂપે એવી વિભૂતિઓ યુગોથી આ ભારતમાં બની છે, આજ પણ બને છે અને આ પૃથ્વી રહેશે ત્યાં સુધી બનશે, બનશે ને બનશે. જીવાત્માને શાંતિ આપવા માટે, કાયમ માટે એમનો જે પોતાનો પરમાર્થનો સ્વભાવ છે, ભૂંડો જો ભૂંડપ ન છોડે તો ભલો કેવી રીતે ભલપ છોડે? કારણ કે ગતિ છે, જેમ લોભીની ગતિ છે, સુરવીરની ગતિ છે, દાતારની ગતિ છે, એને કોઈ નિશાળમાં મૂકવાથી કોઈ થાય નહીં. પ્રિય બોલવું સજનતા દાતારી, સુર પંત એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. આ ગતિ છે અને જેને જે ગતિ સાંપડી છે એનો આનંદ એ કરી લઈ શકે છે. બાજુમાં બેઠેલાને ખબર નથી પડતી કે સૂર્યના હૃદયમાં શું થઈ રહ્યું છે, કાયર એને સમજી પણ ન શકે, અરે એની કલ્પના પણ ન કરી શકે.
છતાંય યાદ રાખજો, દરેક ગતિવાળા પુરુષો હોવા છતાંય આ જીવન સંસારની અંદર પરિવર્તનશીલ છે, એટલે વારાફરતી વારાફરતી એકબીજી જે કંઈ માહોલ છે એનો પટ ચડતો જાય છે. એટલે ગમે ત્યારે દાતાર હોય, સુરવીર હોય, પ્રેમી હોય, એને આધારની જરૂર છે, એક પટકારાની જરૂર છે, ખબરદાર કહી દો એટલે તરત ઊભો રહી જાય, અને માર કહો એટલે તરત મારી નાખે. વાતાવરણ જ્યાં સુધી ઊભું ન થાય ત્યાં સુધી સુરવીરતા જાગતી નથી. બેઠા બેઠા ન જાગે, પણ બૂંગીઓ ઢોલ વાગે, અથવા ગાયનું ધણ કોઈ વારી જતું હોય, અથવા કોઈ બેન દીકરીને આજ આબરૂ લૂંટાતી હોય, ત્યારે સુરવીર એવો વિચાર ન કરે કે આમાં જવું કે ન જવું, ગતિ આપોઆપ થઈ જાય છે. તમે બેઠા હોય, કોઈનું છોકરું પડી જાય, આપોઆપ તમે ઉઠીને એને ઉપાડી લેશો, કારણ કે જો તમે સત્વગુણી છો તો આપોઆપ ઉઠાવી લેવાનો છે. તમે જોવાનું નથી કે પાડોશીનું છોકરું છે, મારું છોકરું છે, નહીં. ગતિ તમારી અંદર હોય આપોઆપ, પણ ગતિ ક્યારે આવે છે? પૂરી સૃષ્ટિનું બીજ સંસ્કાર જ છે, સંસ્કારથી બધા આવ્યા છે. તો હવે પછી એવા સંસ્કાર દ્રઢ કરો કે સંસ્કાર લઈને જ જવાનું છે, અને અંત સમયે કોઈ બેલી નથી, અંત સમયે સદગુરુ બેલી સવારમ બાપાએ કીધું છે, ત્યાં બીજો કોઈ તમને મદદ કરનાર નથી. સવારામ બાપાએ કીધું અંત સમયે સદગુરુ બેલી. કહેવાનો મતલબ કે જીવનની અંદર જ્યારે અંત સમય આવે તો કાયાનગરીની શું અવસ્થા છે કોઈને ખબર નથી. ખુદ સવારામ બાપાએ લખ્યું છે, વે દિન મેરી કોન ગતિ પત રાખ, પ્રભુ મેં તેરે ચરણ પડો. રોગ રીપુ દુશ્મન બળો બલકારી, કાયા હમારી કાચો ઘડો, હજી અવસર ધણી આગળ આડો, તેદી વસ્તી હશે કે જંગલ ખડો. મોત આવશે ત્યારે ઘરે શું, બહાર શું, હાજાય શું, નહીં સાંભળી શકતા, શું જોઈ શકશે, બોલી શકશે, કોઈ સાંભળનાર હશે નહીં, શું અવસ્થા છે? ત્યારે અંત સમયે સદગુરુ બેલી, કારણ કે અંત સમયે સદગુરુનો શબ્દ આગેવાન બની સંતો ભક્તો હંસ પુરુષોને સદગુરુના બાળકોને આ એ શબ્દ આગેવાન બની પોતાના વતનમાં લઈ જાય છે. આ સત્ય સનાતન છે. પણ સંસ્કારનો નિયમ એવો છે કે સંસ્કારથી સ્વભાવ થાય છે, અને સ્વભાવનો અર્થ એવો થાય છે કે તમે એને કદી બદલી ન શકો. જાતીય સ્વભાવ નમુચ્છતે. તો માયિક સંસ્કાર પાડ્યા કરતા જે ઈશ્વરી સંસ્કાર આપણા મહાપુરુષો વેદ પુરાણ શાસ્ત્રો ગીતા અને મહાપુરુષની વાણી અને મહાપુરુષો ખુદ જે ઈશ્વરી સંસ્કાર બતાવે છે એને રાત દિવસ કાળમિંદ પગ મંદિરના પગથના મંદિરના જે પગથિયા કાળમિંદ હોય છે આપણા પગથી 100 વર્ષે ઘસી થાય છે. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, ધીરે ધીરે ભજન સત્સંગ સાધુ સંતનો સંગ કરતાં કરતાં ટેવ ધીરે 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 વ્યસન થાય છે. વ્યસન એકદમ ટેવમાં, ટેવમાંથી તન મનની અંદર વ્યસન ઉતરી જાય છે. અને પછી તમને કોઈ કહેશે કે આને મૂકી દે તો તમે કહેશો મૂકાતું નથી. હા, તમે વ્યસનવાળાને કહી જુઓ કે ભાઈ તું આ વ્યસન મૂકી દે. બાપુ મૂકી દેવું પણ મૂકાતું નથી. મૂકી દે એટલે ટાંગા કામ ન કરે, હાથનો કામ કરે, મગજનો કામ કરે, વી વરાથી અફીણ લેતા એ કામ કરે ના કરે. એમ સારા જે ઈશ્વરી સંસ્કાર છે રાત દિવસ નાખવાથી 15-20-25 વર્ષ જો ઘસારો થઈ ગયો, હાડો હાડ તન મનમાં એ સંસ્કાર પ્રકૃતિમાં પરણવે છે, પ્રકૃતિ બની જાય છે, પ્રકૃતિમાં એ હાડ થઈ જાય છે, પછી લાખો માણસો તમને માર્ગથી છટકાવવાની કોશિશ કરે તોય તમે છટકી નહીં શકો. એ સંસ્કાર તમને પકડી રાખશે, અને એ સંસ્કાર અંત સમયે આપોઆપ સ્ફૂરે છે. તમને કાનમાં કોઈ કહેવું ન પડે, આપોઆપ અંદરથી સ્ફૂરે છે, ની પોતાની ગતિ, પોતાના વતન, પોતાનું સ્વરૂપ, પોતાના આનંદ, પોતાના પ્રેમ બાજુ કરે છે, જેને બાળવા પણ દુઃખ થતું નથી, એનો મહિમા છે. મહાપુરુષના પડખા સેવાનો જો મહિમા ન હોય તો અનંત અનંત જીવ યુગોથી આજ પણ નથી ખબર પડતી તો એ રાહ ઉપર જીવો આનંદ કરી રહ્યા છે, લક્ષ્ય બાંધી રહ્યા છે, દોટ મૂકી રહ્યા છે, લાવો કંઈક ના કંઈક સાધુ સંતની સેવા કરી, કંઈક કંઈક ક્યાંક કોઈ તુલસી આ સંસાર મેં સબસે મિલિયે ધાય, ના જાને કોણ રૂપ મેં નારાયણ મિલ જાય. બધાએ પુરુષોએ લક્ષ આપ્યો છે, કંઈક નહીં કોશિશ કરતા ક્યારેક કોઈની ખુશી ઉપજી જાય, કોઈની કરુણા થઈ જાય, કોઈની દિલની દુઆ મળી જાય,
અથવા કોઈ મહાપુરુષનો પંજો, જેમ લક્ષ્મણ બાપુએ કીધું એમ પડી જાય. વાહ ભાઈ વાહ. પણ આ તરત ન થઈ. બે દી કોઈ ચલમ પાય, પાંચ દી થેલાવું પડે, પાંચ દસ વરા ચીપિયા ફેરવાય, એમ ન થાય. કારણ કે પહેલા સવારમાં બાપા કહ્યું, સમાગમ કરો સંતનો, હતો ફના જગત ફેલાણી. સમાગમનો મતલબ શું? બેયની ધારા એક થવી જોઈએ. ત્યાં સુધી હૃદયમાં ખુશી ઉપજતી નથી. હૃદયમાં ખુશી ન ઉપજે ત્યાં સુધી મારી પાસે જે સંપત્તિ હોય તમે લઈ ન શકો, અને તમારી પાસે જે સંપત્તિ હોય હું ન લઈ શકું. તાસીરનો જ્યારે મેળ આવશે, સમાગમ એને કહેવાય, એક તાર થાય. આ તો ફના જગત ફેલાણી. સેવા તો બધા જ કરતા હોય, પણ હૃદયમાં ઉતરવું ને એ બહુ કઠિન છે. વર્ષો સુધી નજર રાખવી પડે છે કે મહાપુરુષને, આપણા ગુરુને શું ગમે છે, આપણે કેવી રીતે બેસીએ તો ગમે છે, આપણે કેવી રીતે બોલીએ તો ગમે છે, આપણે શું કરીએ તો ગમે છે, એની નજર રાખવી પડે છે. અને એવું જે વિવેકી જો વાતાવરણ, કોઈ મુજરો કરીએ કે કોઈ રહેણી કહેણી રહીએ કે, તો એને શું દુર્લભ છે? કંઈ દુર્લભ નથી. કેવળ બસ આ જે કંઈ દેહના જે ધર્મ છે, આયુષથી જે શ્વાસા બંધાયેલા છે ત્યાં સુધી બસ એને દેહના ધર્મ જ બજાવવાના છે. બાકી મુક્તિ મોક્ષ તો એના માટે સામાન્ય વસ્તુ છે. પણ જ્યાં સુધી સમાગમ ન થાય ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. સમાગમ કરવા વર્ષો સુધી ધ્યાન રાખવું પડશે. ને આપણને ગમે એવી રીતે ગુરુની પાસે, સાધુની પાસે, સંતોની પાસે, ધર્મસ્થાને આપણને ગમે એ રીતે કોઈ આશા ન રખાય, પણ એમની મર્યાદા શું છે, એમનો કાનૂન છે, મહાપુરુષો શું વચન કહે છે, એને યાદ રાખીને કોઈ હાલે તો એનો જીવન સફળ થાય છે. આજનો યુગ ભલે ગમે એવો હોય, એવું નથી કે યુગ બગડી ગયો છે. સતયુગમાં આજ તકલીફ હતી, ત્રેતામાં આજ હતી, દ્વાપરમાં આ હતી, ને આજે કલયુગમાં આજ છે. જે વસ્તુને પામવા જેટલી મહેનતની જરૂર પડે, જે મુજરાની જરૂર પડે, જે રહેણી કેણીની જરૂર પડે, બધું હોય તો જ પ્રાપ્ત થાય, ને કે સહેલું એકેય યુગમાં નથી. કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, ન એક વિચાર, ન એક કર્મ, ન એક પાણી, ન એક અન્ન, નહીં આકાંક્ષા ઈચ્છા, એક નહીં કોઈની. અને એક કોઈ આનંદમય વાતાવરણ સૃષ્ટિ પર આજ સુધી કોઈ થયું નથી, પૃથ્વી રહેતા સુધી થવાનું પણ નહીં. ભિન્ન ભિન્ન વિચારોની ધારા, ભિન્ન ભિન્ન કર્મના કારણે જીવ પોતાની જે કંઈ ભાવના અને ઈચ્છા એને જ આગેવાની છે. ભાવના અને ઈચ્છા દ્વારા જ પોતે સમયે સમયે દેહ બદલી આ સૃષ્ટિમાં આવે છે. અને જ્ઞાન કરતાં કરતાં આમ નામ જે કંઈ કડવા મીઠા સવારમાં બાપાએ કીધું, મેવા ભોગવીને પાછો એ આગળ એની ગતિ કરે છે. તમને મને આવો માનવ અવતાર મળ્યો. અરે માનવ અવતાર તો ઠીક, આટલી ઉંમરે સમજણ આવી ને એ જ આપણે બળ ભાગી છીએ. નકે 80 વરે આવે તો કરવું શું? ભજન ગમે, સત્સંગ ગમે, સાધુ સંતની સેવા ગમે, ગુરુ ચરણે ગુરુ પૂજન કરીએ, બાપાના દર્શન કરીએ, સ્તુતિ પ્રાર્થના કરીએ. વર્ષોથી આપણે 103-104 વર્ષથી આમના આ એક વાતાવરણમાં આનંદ કરીશ. વાતાવરણનો કેવો પરિભાવ છે તમે યાદ રાખો, કે વાતાવરણની બહાર તમે નીકળો એટલે વાર્તા પૂરી. ભેંસું આખું ખાડું લઈને ભરવાડ તલાવ જાય, પાણીમાં બેહવે, બધી માખીઓ કાંઠે હોય, પહેલી નીકળે ને બધી ચોટે. એમાં એક વાતાવરણ છે, મહાપુરુષોના ભજન સત્સંગ સાધુ સંતની સેવા એવું જે એક વાતાવરણ છે. એક સંગ કરો તો કોનો કરો? કે આપણે જે માર્ગે જાય છીએ, આપણા માર્ગના માલમીઓ હોય, આપણી ભાષાના માલમીઓ હોય, આપણી રહેણી કેણીને બરાબર હોય, એનો સંગ કરો, અને તો તમને એ સંગ પ્રબળ શક્તિ આપશે. કારણ કે આધાર સાપેક્ષતા આ દુનિયામાં જરૂર છે. હું ખુદ એમ કહું કે આમ કંઈક છે, કોઈને નહીં ગળે ઉતરે, પણ હું એમ કહું કે નરસિંહ મહેતાએ કીધું છે, સવારામ બાપાએ કીધું છે, બળદેવદાસ બાપાએ કીધું છે, કબીર સાહેબે કહ્યું. હું એમ જ્યારે કહું ત્યારે માણસને ગળે ઉતરવાનું. કારણ કે સાપેક્ષતા વિના આ મન માને નહીં. બીજું, આ દુનિયામાં અજબ ખેલ એ છે કે મન મેવાસી છે. આપણા મહાપુરુષે ભજનમાં ગાયું છે, મેવાસી કોને કહેવાય? સારાનું સગું, એને સારું જ ગમે છે. બોલો,
ગમે એનું મન હોય ને, અનંત મન છે, અનંત આત્માઓના, બધાના મન એકસરખા નથી, પણ એ મેવાસી છે એને સારું ગમે. પણ માથાકૂટ એ છે કે સારું શું એને ખબર નથી, એટલે બદલ બદલ કરવું પડે છે. અને એક એક ચાખી જુએ ને પછી એમાં બીજું જો ચાખી જાય ને તો ઓલાને મૂકી દે કે આના કરતાં આ સારું છે. પણ જો એમાં ઊભો રહી જાય તો પ્રોગ્રામ પૂરો, વાટે ને ઘાટે વિલંબ ના કીજીએ. બસ જીવનમાં આવ્યા છીએ, એક વાટ છે ને એક ઘાટ છે. આ મોહમાયાના સંસારની અંદર, અસાર સંસારની અંદર, સંશય ભરેલા સંસારની અંદર બધામાં આપણે નિમિત્તથી, છતાંય આપણને કંઈ ખબર નહીં. આ એવો કીર્તનનો અજબ ખેલ. એ ખેલને પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનનું મિલન કરવું હોય, આત્માની પ્રાપ્તિ કરવી હોય, આત્મપદની પ્રાપ્તિ કરવી હોય, જે કંઈ કરવું હોય, સદગુરુની કૃપા વિના કદી શક્ય નથી, નથી અને નથી. ફાગણ સુદ પૂનમ નિમિત્તે બે દી પહેલાં જ રાજકોટમાં પ્રોગ્રામ હતો, ત્યાં 4000 પબ્લિક હતી. ઈના એ આત્માઓ હંસપુરુષો પાસે આજે અહીં આવી ગયા, વરી પાછા 6 દી પાછા પોરબંદરમાં આવી છે. તમારી મહેનતને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ એ તમારી મહેનત નથી, મહાપુરુષોની મહેનત છે. આપણે ચઈ રખડતા હતા તો એમને ગોતી ગોતી બાંધતા હશે, અને હવે સટકી શકીમ છે નહીં. તો ગુરુ મહારાજના ચરણોમાં સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, ગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી સાષ્ટંગ દંડવત પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ શ્રી ચેતન બ્રહ્મ રણુજાના રાજવી શ્રી રામદેવીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતો જે કંઈ અહીંયા ઉપસ્થિત હોય ગુપ્ત પ્રગટ એમના ચરણોમાં વંદન કરી, સાજંદા કલાકારો અને વિશેષ લક્ષ્મણ બાપુને દિલથી આવકારું છું. આપ આટલી મોટી સંખ્યામાં ભાઈઓ તો બહેનો, દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.